ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે ઘણા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે અમદાવાદ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેથી તમામ લોકો જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરી શકે અને ઘાયલ પક્ષીઓને બચાવી શકે આ વેબસાઇટનું લોન્ચિંગ અમદાવાદના કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા હતા અને ખાસ કરીને અમદાવાદ કલેક્ટર દ્વારા કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે અને કલેક્ટર દ્વારા આ તમામ લોકોને અપીલ પણ કરવામાં આવી હતી અમદાવાદ અમદાવાદ જિલ્લા જિલ્લા સોસાયટી પૂર્વે જે દર વર્ષે આ દિશામાં ખૂબ જ સરસ એસપીસી અંતર્ગત કામગીરી થતી હોય છે ભારત વર્ષના ઇતિહાસમાં ગુજરાતના સમગ્ર તેત્રીસ જિલ્લાઓમાં સર્વપ્રથમ અમદાવાદ જિલ્લામાં અમારા એસપીસીઆના સદસ્યોની ઘણા લાંબા સમયથી માંગ હતી કે આપણે એવી એક અદ્યતન વેબસાઇટનું નિર્માણ કરીએ કે જેમાં સમગ્ર ગુજરાતના બીજા બધા જિલ્લાઓ માટે એક માર્ગદર્શન રહે સાથે સાથે પ્રેરણા મળે અને એની સાથે એવા ફેક્ટર જોડવામાં આવે કે કોઈપણ જીવદિયા પ્રેમી આ દિશા અંતર્ગત એસપીસીઆ શું છે એસપીસીઆના માધ્યમથી રાજ્ય સરકાર શું કહેવા માગે છે જીવદયાની શું શું કામગીરી થઈ શકે એ માટે એસપીસીઆઈના સદસ્યોની દિલની લાગણી અમારી કારોબારીના માધ્યમથી અમે માન્ય કલેક્ટરશ્રી અમદાવાદ પાસે રજૂ કરેલી એ અમારા અધ્યક્ષશ્રી છે એણે અમારી માગણીનો સહર્ષ સ્વીકાર કર્યો અને આજરોજ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી સ્વરૂપે માન્ય કલેક્ટરશ્રીના હસ્તે આજે વેબસાઈટનું લોન્ચ થયું છે મિત્રો આજની જે વેબસાઈટનો લોન્ચનો પ્રસંગ એ માટે યાદગાર રહેશે કે આજે જે ઉપસ્થિત જે જીવદિયા પ્રેમીઓ એ વસ્તુમાં યાદગાર છે કે ભારત વર્ષના પણ રાજ્યમાં કોઈપણ જિલ્લામાં આ રીતનું વેબસાઇટ કે અદ્યતન એસપીસી નથી એટલે તમારા બધાના માધ્યમથી તમારા બધાના સહયોગથી આપણે એ દિશા તરફ જવા માગીએ છીએ કે જેમાં આવનારા દિવસોમાં સૌથી વધુમાં વધુ યુવા પેઢી બાળકોથી માંડીને સમાજના દરેક વર્ગ આ એસપીસી સાથે જોડાય આ દિશામાં કાર્ય કરે એસપીસીએના અલગ અલગ ફેક્ટર એમાં લીગલી વિભાગ સામાજિક દાયિત્વ ધાર્મિક દાયિત્વ અને પ્રત્યેક જીવોને આવરી લેતી જે અમારી ટીમોએ ખૂબ જ મહેનત કરીને દરેક વસ્તુ મુદ્દાવાઇઝ જે લીધું છે મારી આ ક્ષણે આપના માધ્યમથી એક અપીલ છે કે અમદાવાદ જિલ્લા પ્રાણી નિવારણ સોસાયટી કે જેમાં સમગ્ર અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા આવરી લેવામાં આવતા હોય છે તો એમાં તાલુકાના આ દિશામાં કામ કાર્ય કરતા તમામ એનજીઓ તમામ એનિમલ એક્ટિવિસ્ટો આ ક્ષેત્રમાં રસ ધરાવતા તમામ નામ તમામ નાગરિકો આ દિશામાં જોડાય એસપીસીને સહયોગ આપે અને અમારી ઉપસ્થિત ટીમને પ્રોત્સાહન આપે એવી અમારી અભ્યર્થના છે ફરીથી એકવાર વેબસાઈટનું જે લોન્ચિંગ થયું છે તમામે તમામ વધુમાં વધુ મિત્રો અમદાવાદ જિલ્લા પ્રાણી કૃતા નિવારણ સોસાયટીની આજની જે લોન્ચ થયેલી વેબસાઇટનો વધુ બધું લાભ લે આગામી ઉત્તરાયણ પર્વ પહેલાં તમામ નાગરિકો સુધી ગુજરાતના રૂટ લેવલ સુધી આ આપણો જે જીવદયાનો મેસેજ છે અને આ જ દિશામાં આજે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ સરસ વાત કરી છે અને જીવનના કલ્યાણ સંદર્ભે ખૂબ જ એમને મોટા દિલથી અને ખૂબ જ એમ એક વિચારું ને કે ગુજરાતની શું ઈચ્છા શું આકાંક્ષા છે એ દિશામાં વાત કરી છે અગી પહેલાં ઓગણીસ બાસઠમાં આપણે અગિયાર જે એમ્બ્યુલન્સ લોન્ચ થઈ બીજી બાવીસ લોન્ચ થઈ અને હવે બીજી અમે એક એઝ એ એનિમલ વેલફેર બોર્ડના પદાધિકારી તરીકે સરકાર સમક્ષ અમે એક માગણી કરી છે અને એક ભાવના રજૂ કરી છે કે ગુજરાતના મહત્તમ બસો પચીસ તાલુકાઓમાં આ રીતની એમ્બ્યુલન્સ સેવા ઓગણીસ બાસઠ કાર્યરત થાય અને અહીંયા જે રીતના ઉપસ્થિત છે અમારા જીવદેવા પ્રેમીઓ અમારા એસપીસીના સદસ્યો એ રીતના સમગ્ર ગુજરાતના તમામ જીવ જીવદેવા પ્રેમીઓ પ્રોત્સાહિત થાય એવી અભ્યર્થના છે ભારત માતા કી જાય દિવેશ નસીદ સાથે જગદીશ લાખણોત્રા એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ